રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે, છતાં લોકો ગંભીરતા સમજતા નથી, તેથી જનતાને પોતાની જવાબદારી સમજાવવા કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ સંક્રમિત થયા હતા અને 19 પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રીજી લહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 350થી વધુ જવાનો સંક્રમિત થઈ ચૂક્યા છે, પણ ઉત્તરાયણના દિવસે બંદોબસ્તમાં રહેલ જવાનો પૈકી એક સાથે 85 જવાનો પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ છે. કંટ્રોલ રૂમના SP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે દરેક પોલીસ કર્મીને વેક્સિનનો ત્રીજો ડોઝ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈપણ પોલીસ કર્મીમાં કોરોનાના સામાન્ય લક્ષણ પણ દેખાય તો RT-PCR ટેસ્ટની પણ વ્યવસ્થા કરાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવા મૌખિક આદેશ પણ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવનાર પોલીસ અધિકારી કર્મચારીઓમાં ગઈકાલે 85 જેટલા પોલીસ જવાનો અધિકારી કર્મચારી કોરોના સંક્રમિત થયેલા છે. આની પાછળનું અત્યારે હાલ અમદાવાદ શહેરમાં ફરજ બજાવનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રિકોશનના ભાગરૂપે કોઈપણ પ્રકારના સિમ્પટોમ્સ દેખાય તો તરત જ RT-PCRનો ટેસ્ટ કરાવવા માટે એક સલાહ આપેલી છે. આના ભાગરૂપે થોડાક પણ માઇલ્ડ પણ સિમ્પટોમ્સ કોઈ પ્રકારના હોય તો વધુમાં વધુ પોલીસ અધિકારી અને કર્મચારી RT-PCR ટેસ્ટ કરાવે છે. RT-PCRનો ટેસ્ટ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અલગ અલગ CHC ખાતે આ RT-PCR ટેસ્ટ થઈ જાય એવું પણ આયોજન કરવામાં આવેલું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.